નમસ્કાર મિત્રો અમરીશ ફૂડ વર્લ્ડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ મજાની એકદમ અલગ ટાઈપની સેન્ડવિચ જેનું નામ છે વેફર ચીઝ સેન્ડવિચ મેં જ્યારે આ સેન્ડવિચને ટેસ્ટ કરી તો મને એમ થયું કે મારા સબસ્ક્રાઈબર મારા વ્યુઅર્સ માટે પણ આ સેન્ડવીચ બનાવું એમને પણ આ રેસીપી બતાવું તો એના માટે આપણે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આ બની જાય છે તો મિત્રો સામગ્રી જોઈ લઈએ આ આપણે બ્રેડ લીધી છે બોર્ડરલેસ બ્રેડ છે તમે બોર્ડરવાળી બ્રેડ પણ વાપરી શકો સાથે આ અમૂલનું પ્રોસેસ ચીજ છે તમે મોજરાળા ચીજ પણ વાપરી શકો ગ્રીન ચટણી છે અને આ મિક્સ હબ છે ઓરેગાનો છે અને આ બધું આ પીઝામાં જે આપણે યુઝ કરીએ જ ને એ જ વસ્તુ આપણે અહીંયા વાપરીએ છીએ અને આ અમૂલનું બટર છે ક્રીમ એન્ડ ઓનિયન વેફર લીધી છે આ બાલાજી કંપનીની વેફર છે તમે કોઈ પણ બ્રાન્ડ વાપરી શકો છો પણ ફ્લેવર આ વાપરજો તો એ સેન્ડવીચ ખૂબ જ સરસ લાગશે આ સેન્ડવિચને આપણે ઓપન સેન્ડવીચ કહીશું અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે ફટાફટ બનાવી લઈએ સૌથી પહેલાં આપણે બ્રેડને લઈશું બ્રેડની અંદર બટર અને ગ્રીન ચટણી લગાવી દેવાની છે પહેલાં એકદમ આસાન ડીચ છે હવે એમના ઉપર આપણે ચીજને ખમણી લઈશું ચીજને આ રીતે ગ્રેટ કરી લેવાનું છે આ પ્રોસેસ ચીજ છે વાહ અને ચીજ તો મિત્રો મને ખૂબ ભાવે છે હું તો પૂરું દબાવીને યુઝ કરું છું ચીજનો અને ચીજ બાળકોને ખૂબ જ પસંદ હોય છે જ્યારે સ્કૂલે જતા બાળકો માટે તમે આવી સેન્ડવિચ બનાવીને આપશો ને બાળકો ખૂબ ખુશ થશે ક્રીમ એન્ડ ઓનિયન વેફર એ આપણે એની ઉપર ગોઠવી દઈએ તમે આમાં ગમે એટલે એનું કોઈ માપ નથી તમારી પસંદગી પ્રમાણે તમે વધારે ઓછી અંદર એડ કરી શકો છો આ રીતે આપણે વેફરને ગોઠવી દેવાની છે અને મિત્રો અને એકદમ સિમ્પલ રેસીપી હતી તો મને થયું કે તમે આ બનાવશો તમને પણ ગમશે તમે કોમેન્ટ કરી મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી હવે એની ઉપર ફરી આપણે એકવાર ચીઝ ખમણી લઈશું અને એક બાજુ આપણે ગેસ ઉપર નોનસ્ટિક તવારે ગરમ કરવા રાખી દીધો છે અને આપણે એમાં ગોઠવી દેવાની છે આ રીતે આપણે નોનસ્ટિક તવામાં બંને સેન્ડવીચને ગોઠવી દઈશું ઓપન સેન્ડવિચ છે તમે આનીમાંથી બીજી બ્રેડ મૂકીને તમે કવર કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ ઓપન સેન્ડવીચ આપણે કરીને ઉપરથી આપણે ઢાંકી દઈશું અને લગભગ દસ મિનિટ સુધી રાખશું ને ગેસની ફ્લેમ ધીમી રાખશું અને ઉપરનું બધું જ ચીજ ખૂબ સરસ સ્પ્રેડ થઈ જશે પછી આપણે ઉપર બધા હબ્સ છાટી અને પછી એને એન્જોય કરવાની છે એ તમે આગળ રેસીપી જોતા રહો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ખૂબ જ મજા આવશે બસ આ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લઈ લઈશું હવે આપણે ફરી નીચે લઈ લઈએ સેન્ડવીચને બધું જ ચીજ બરાબર સ્પ્રેડ થઈ ગયું છે હજી તમારે આની ઉપર પણ સેન્ડ ચીજ એડ કરવું તો કરી શકો છો પરંતુ આ હું એડ નથી કરતો હવે સીધું એને આપણે ઓરેગાનો અને મિક્સ હબ છાંટી દઈશું એને એના કારણે એનો ટેસ્ટ ઓર વધી જાય અને એક આ પીઝા ટાઈપનો ટેસ્ટ પણ થોડો આવશે અને સેન્ડવિચના સેન્ડવિચની અંદર જે આપણે વેફર નાખી છે એના કારણે ખૂબ સરસ ક્રંચી બનશે અને સેન્ડવિચ તો તમે ઘણીવાર ખાતા હશો પણ એમાં ક્રંચનેસ હોય ને તો કંઈક અલગ મજા આવે છે તો આપણે સાચી મજા એ લેવાની છે કે આ ક્રિસ્પી વેફરનો ટેસ્ટ સાથે ચીઝ સાથે બટર સાથે ગ્રીન ચટણી જુઓ મજા જુઓ મિત્રો જો આ આસાનીથી કટ થઈ જશે તમે તમારે જે શેપમાં કટ કરવી હોય એ શેપમાં તમે આને કટ કરી શકો છો પછી આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું વાહ જો દેખાવામાં કેટલી બધી સરસ લાગે છે તો આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો કંઈક આવી દેખાય છે હવે આપણે એને થોડું અલગ રીતે થોડું એને સૌ કરીએ તો જો આ બીજી બે સેન્ડવીચ મેં બનાવી લીધી છે એના ઉપર આપણે બધા મસાલા સ્પ્રિંકલ કરી દઈશું પછી ઉપરથી આપણે એને કેચઅપ નાખી દઈશું અને થોડી કેચઅપવાળો ટેસ્ટ આપીએ કેચઅપ તમે અલગથી તો સૌ કરવાના જ છો પણ વાળી સેન્ડવિચ બનાવો તો એ પણ સરસ લાગશે અને આની ઉપર તમે બીજી એક સાદી બ્રેડ મૂકી દેશો ચટણી લગાડીને ચટણીને બટર લગાડીને બનાવ્યો તો તમે એને ક્લોઝ સેન્ડવીચ પણ બનાવી શકશો જે પણ હું તમને બતાવી રહ્યો છું તો મિત્રો તમને મારી આ સેન્ડવિચનો વિડીયો કેવો લાગ્યો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધારે ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી જ રીતે આપણે ફરી મળતા રહીશું નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ગુજરાત